विद्यार्थी मित्रों, केम छे? मजा में ने? आजे आपणे धोरण एक विषय अंग्रेजी आगळना लेक्चर में आपणे मूळाक्षर साथे योग्य चित्र जोड़ो ए शीखी गया। अने आजे यूनिट 13, 14 अने 15 एम थी जेड सुधीना मूळाक्षर लगता शीखवानू छे। तो आपणे विगतवार तेनो अभ्यास करशू। जो बाल मित्रों, आज आप एम केम लखवानू छे शीखी, तो तमे जोजो बराबर एम कई रीते लखाय ये बराबर ध्यान राखजो। एम एम जोजो बराबर कई रीते लखाय छे। एम 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 जो कई रीते लखाय बराबर जोजो। एम 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 तो आपणे आ रीते લખવાનું છે બાળમિત્રો। આપણે એમ લખતા શીખી ગયા, તો એમ ફોર મંકી, મંકી એટલે ભાંદરો, તો સામે આપણે એમ લખીએ, એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો, એમ એમ એમ, તો આ રીતે એમ લખવાનું। જો બાળમિત્રો, એમ પછી શું આવે? એન, તો હવે આપણે એન લખતા શીખીએ। એન કઈ રીતે લખાય જુઓ। એન 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 एन 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 तो बाल मित्रों आ रीते एन लखवानो छे। आपणे आगळ एन लखता शीखी गया। एन फोर नेस्ट, નેસ્ટ એટલે માળો, તો બાળમિત્રો અહીંયા માળાનું ચિત્ર દેખાય છે ને, તો એન ફોર નેસ્ટ, તો એન આ રીતે લખવાનો છે બરાબર ધ્યાનથી જોજો કઈ રીતે હું એન લખું છું। એન એન તો આ રીતે એન લખવાનો છે। જો બાળમિત્રો, એન પછી શું આવે? ઓ, તો આપણે આજે ઓ લખતા શીખીએ। કઈ રીતે લખાય એ તમે બરાબર જોજો। ઓ, ઓને આપણે બરાબર ગોળ રાઉન્ડમાં સરસ રીતે લખવાનું છે। સમજણો બાળ મિત્રો, ઓ કઈ રીતે લખાય તમે બરાબર જોજો। જો હું અહીંયા લખું છું અને તમે ધ્યાનથી જોજો, ઓ ઓ ઓ ઓ ઓ ઓ તો આ રીતે ઓ લખવાનું છે। જો બાળમિત્રો, આપણે આગળ ઓ કેમ લખાય એ શીખ્યા, તો બાળમિત્રો ઓફર શું થાય છે ખબર છે? ઓફર ઓક્સ, ઓક્સ એટલે બળદ। અહીંયા તમે જોઈ શકો છો શેનું ચિત્ર છે? બળદનું। તો આપણે ઓફર ઓક્સ, ઓક્સ એટલે બળદ, તો આપણે ઓનું પુનરાવર્તન કરીએ, તો ઓ કઈ રીતે લખાય છે તે બરાબર
ध्यानपूर्वक जुओ। ओ ओ जोयुं ने बाल मित्रो, जो बाल मित्रो ओ पछी शुं आवे? पी, तो पी फोर पेन। तो आपणे आजे पी केवी रीते लखाय ए शीखीए। तमे बराबर जुओ पी कई रीते लखवानो छे, तो पी आ रीते लखवानो छे। पी 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 जो बराबर जोजो कई रीते लखू छू हूँ ए बराबर ध्यान थी जोजो। पी पी तो आ रीते तमारे पी लखवानो छे। जो बाल मित्रों आपणे आगळ पी लखता शीख्या, तो पी फोर शुं थाय? पी फोर पेन। पी फोर पेन कलम पण थाय, तो पी फोर पेन एटले कलम। तो आपणे पी नू पुनरावर्तन करिए, तो पी कई रीते लखाय ते तमे जो। पी 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 बराबर समझायु? जो बाल मित्रों पी पछी शुं आवे? क्यू, तो क्यू आपणे कई रीते लखवानो छे ए जोईए। जो अहीं हूँ क्यू लखू छूं, तो कई रीते क्यू लखाय ए बराबर तमे जोजो। क्यू केवी रीते लखाय? पहला राउंड अने पछी तमे नीचे जोई शको छो। केवी रीते राउंड करूँ छूं? क्यू 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 जो बराबर तमे ध्यान राखीन जोजो કે કઈ રીતે ક્યુ લખાય, તમારે પણ એ રીતે લખવાનો છે। ક્યુ 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 અને ક્યુ, તો તમે પણ આ રીતે લખો। જો બાળમિત્રો આપણે આગળ ક્યુ લખતા શીખાય, તો ક્યુ ફોર ક્વીલ। ક્વીલ એટલે પીચ્છું। બાળમિત્રો આ શેનું ચિત્ર દેખાય છે? પીચ્છાનું। તો કી ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીચ્છું। તો આપણે આગળ એનું મહાવરો કરીએ, તો ક્યુ કઈ રીતે લખવાય તે તમે બરાબર જુઓ। ક્યુ 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 ક્યુ, તો આ રીતે લખવાનું છે। ચલો બાળમિત્રો ક્યુ પછી શું આવે? આર, તો આર આપણે લખવાનો છે। તો એ કઈ રીતે લખાય એ આપણે જોઈએ। આર તમે બરાબર જોજો બાળમિત્રો, આર કઈ રીતે હું લખું છું એ તમારે જોવાનું છે। તો એવી રીતે તમારે સરસ રીતે લખતા શીખવાનું છે। આર આર જો બરાબર જોજો, આર 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 તો જોયું બાળ દોસ્તો આર કઈ રીતે લખાય? તો આ રીતે લખવાનું છે। જો બાળ મિત્રો આપણે આર લખતા શીખ્યા, તો આર ફોર રેટ।
રેટ એટલે ઉંદર. તો આ શેનું ચિત્ર છે? ઉંદરનું. તો આપણે આર ફોર રેટ, રેટ એટલે ઉંદર. તો આપણે આરનો વધુ મહાવરો કરીએ. તો આર કઈ રીતે લખાય એ આપણે જોઈએ. આર આર આર. તો બાળ દોસ્તો, આર આ રીતે લખવાનો છે. જો બાળ મિત્રો, આર પછી શું આવે? એસ. તો આજે આપણે એસ કેમ લખવાનું છે એ શીખવાનું છે. તો જોજો બાળ મિત્રો, કેમ એ શું લખું છું? એસ એસ બરાબર. તમારે જોવાનું છે કે કઈ રીતે એસ લખવાનો છે. તો અહીંયા હું લખું છું ને, એ ધ્યાનથી જોજો અને પછી તમારે લખવાનું છે. એસ 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 એસ. તો આ રીતે તમારે એસ લખવાનો છે. બાલ દોસ્તો, આપણે આગળ એસ લખતા શીખ્યા. તો એસ ફોર શું થાય ખબર છે બાલ મિત્રો? એસ ફોર સન. સન એટલે સૂરજ. તમે જોજો ને સૂરજ દાદાને. એસ ફોર સન. સન એટલે સૂરજ, અને સૂર્ય પણ કહી શકાય. તો આપણે આજે આગળ એસનો વધુ મહાવરો કરીએ. તો એસ ફોર સન. સન એટલે સૂર્ય. એસ એસ એસ. તો એસ આ રીતે લખવાનો છે. બાળ મિત્રો, એસ પછી શું આવે? ટી. તો આપણે ટી લખતા શીખીએ. જો કઈ રીતે ટી લખવાનો છે તે તમે ધ્યાનથી જુઓ. બરાબર તમે ટી હું જે લખું છું ને એમાં તમારે જોવાનું છે. ટી 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 ટી. તો કઈ રીતે ટી લખાય છે એ જોયું ને? તો આ રીતે તમારે ટી લખવાનો છે. બાળ દોસ્તો, આપણે આગળ ટી લખતા શીખ્યા. તો ટી ફોર શું થાય છે ખબર છે બાળ મિત્રો? ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. તમે પણ ભમરડાથી રમતા હશો ને બાળ દોસ્તો. તો ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. આ શેનું ચિત્ર છે બાળ દોસ્તો? ભમરડાનું. તો આજે આપણે ટીનો વધારે મહાવરો કરીએ. તો ટી કઈ રીતે લખે તે તમે જુઓ. ટી 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 ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. જો બાળ મિત્રો, ટી પછી શું આવે? યુ. તો યુ કેમ લખવાનો છે એ આપણે શીખવાનું છે. તો બરાબર ધ્યાન રાખીને જુઓ કે યુ કઈ રીતે લખાય. તો યુ આપણે આ રીતે લખવાનો છે. બરાબર જોજો કે કઈ રીતે લખાય. યુ 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 અને યુ. તો આપણે જોયું ને કઈ રીતે લખવાનો છે યુ. તમે બરાબર જોયું હશે. જો બાળ મિત્રો, આપણે આગળ યુ લખતા શીખ્યા. તો યુ ફોર શું થાય? યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. તો તમે આ ચિત્રમાં જોઈ શકો છો ને, કલરફુલ છત્રી દેખાય છે. તો આપણે યુનો વધુ મહાવરો કરીએ. તો યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. તો યુ આ રીતે લખવાનો છે.
જુઓ બાળ મિત્રો, યુ પછી શું આવે? વી. તો ચલો આપણે આજે વી લખતા શીખીએ. વી કઈ રીતે લખાય એ તમે જુઓ, બરાબર ધ્યાનથી જોજો. વી કઈ રીતે લખવાનો છે? વી 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 વી. તો આ રીતે તમારે વી લખવાનો છે. જો બાળ દોસ્તો, આપણે આગળ વી લખતા શીખ્યા. તો વી ફોર વેન. વેન એટલે વેન. તો તમે અહીં જોઈ શકો છો ને, તમે વેનમાં બેઠા છો ને, એમાં મુસાફરી કરવાની મજા પડે. તો વી ફોર વેન. વેન એટલે વેન. તો એનો આપણે વધુ મહાવરો આગળ કરીએ. તો વી ફોર વેન. વેન એટલે વેન. બરાબર બાળમિત્રો? જો બાળમિત્રો, વી પછી શું આવે? ડબલ્યુ. તો ચલો આપણે ડબલ્યુ કઈ રીતે લખાય એ જોઈએ. જો બરાબર તમે જુઓ કે ડબલ્યુ કઈ રીતે લખવાનું છે. તમે ધ્યાનથી જુઓ કે ડબલ્યુ કેમ લખાય. ડબલ્યુ 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 ડબલ્યુ. બરાબર જોજો બાળમિત્રો, ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ. તો જોયું તમે કે ડબલ્યુ કઈ રીતે લખાય? તો એ રીતે તમારે લખવાનું છે. બાળ દોસ્તો, આપણે ડબલ્યુ લખતા શીખ્યા. તો ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે કાંડા ઘડિયાળ, કે જે તમારા પપ્પા કાંડા પર બાંધે છે, એ તમે જોયું હશે. તો આજે આપણે ડબલ્યુનો મહાવરો કરીએ. તો ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે કાંડા ઘડિયાળ. તો આ રીતે ડબલ્યુ લખવાનું છે. બાળમિત્રો, ડબલ્યુ પછી શું આવે? એક્સ. તો ચલો આપણે એક્સ લખતા શીખીએ. જુઓ એક્સ કઈ રીતે લખું છું એ તમે ધ્યાનપૂર્વક જુઓ. એક્સ 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 એક્સ. તો આ રીતે એક્સ લખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સ લખતા શીખીએ. તો એક્સ ફોર ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. તો આપણે એક્સનો મહાવરો આગળ કરીએ. તો એક્સ કઈ રીતે લખાય તે તમે જુઓ. એક્સ એક્સ. તો એક્સ આ રીતે લખવાનું. જો બાળમિત્રો, એક્સ પછી શું આવે? વાય. તો ચલો આપણે વાય લખતા શીખીએ. કઈ રીતે વાય લખાય એ તમે જુઓ. બરાબર તમે ધ્યાનપૂર્વક જોવાનું છે કે વાય કઈ રીતે લખાય. વાય 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 વાય. તો આ રીતે તમારે વાય લખવાનો છે. બાળ દોસ્તો, આપણે
વાય લખતા શીખ્યા. તો વાય ફોર યેક, યેક એટલે તિબેટનો બળદ. તો અહીંયા આપણે વાયનો આગળ મહાવરો કરીએ. તો વાય કેમ લખાય એ તમે જુઓ. વાય વાય, તો આ રીતે વાય લખવાનો છે. મિત્રો, વાય પછી શું આવે? ઝેડ. તો ઝેડ આપણે લખવાનો છે. તો ઝેડ કઈ રીતે લખશું એ જોઈએ. જુઓ બાળમિત્રો, કઈ રીતે ઝેડ લખાય એ તમે અહીંયા જોઈ શકો છો. તો તમારે આ રીતે ઝેડ લખવાનો છે. ઝેડ 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 ઝેડ. જુઓ કઈ રીતે લખું છું એ બરાબર જોજો, અને તમારે પણ એ રીતે લખવાનું છે. ઝેડ ઝેડ. તો આ રીતે તમારે ઝેડ લખવાનો છે. બાલ દોસ્તો, આપણે ઝેડ લખતા શીખ્યા. ઝેડ ફોર ઝીબ્રા. તો તમે જોઈ શકો છો ને, આ શેનું ચિત્ર છે? ઝીબ્રાનું. તો આજે ઝેડ ફોર ઝીબ્રા એનો આગળ મહાવરો કરીએ. તો ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા. તો આ રીતે ઝેડ લખવાનો છે.